અમદાવાદમાં રામ મંદિરના ધ્વજસ્તંભ થઈ રહ્યા છે તૈયાર. શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્કર્સ કંપનીને સોંપાઈ ધ્વજ પોલ બનાવવાની કામગીરી. વડાપ્રધાન ઋષિ સુનકની સરકારે ઇમિગ્રેશનનું સ્તર ઘટાડવાના પગલાં લેવાની કરી જાહેરાત. ભારત સહિત અનેક દેશોને થશે અસર. ઈડીએ ગેંગસ્ટર લોરેન્સ બિઝનોઈ પર પકડ કરી વધુ મજબૂત. હરિયાણા રાજસ્થાનમાં 13 સ્થળોએ પાડ્યા દરોડા. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની 3 રાજ્યમાં જીત બાદ હવે લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવાશે. ગુજરાતમાં સરકારના બોર્ડ, નિગમ અને સંગઠનના ફેરફારમાં અવકાશ જોવાઈ રહ્યા છે. અમદાવાદના હેબ્રોન એપાર્ટમેન્ટમાં સિલિન્ડરમાં લીકેજ થતાં લાગી ભીષણ આગ. ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. આજે માર્કેટ તેજી સાથે થયું ઓપન. સેન્સેક્સ 0.33% વધારા સાથે ખુલ્યો, તો નિફ્ટી 0.28% વધારે સાથે થયું ઓપન. દક્ષિણ ભારતમાં વાવાઝોડા માઇચુંગે મચાવ્યું કહેર. ચેન્નાઈમાં 8 લોકોએ ગુમાવ્યા જીવ. આજે આંધ્રપ્રદેશમાં ટકરાશે વાવાઝોડું. મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સ્પોટીફાય તેના કર્મચારીઓમાં 17% ઘટાડો કરવાની કરી જાહેરાત. 1500 કર્મચારીઓને કરાશે છૂટા. છવ્વીસ અગિયારના ષડયંત્રકાર ભારતનું દુશ્મન વેન્ટિલેટર પર પાકિસ્તાનમાં ઝેર આપવામાં આવ્યું હોવાનું દાવો. ગ્લોબલ આતંકી અને લશ્કર કમાન્ડર સાજિદને પણ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો. સીઆઈડીમાં પેટ્રિક્સનું પાત્ર ભજવનાર દિનેશ ફડનીસનું ગઈકાલે રાત્રે 57 વર્ષની વયે થયું નિધન. લીવર ડેમેજ થવાના કારણે હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા દાખલ.